न्यूज में आपनु स्वागत छे। खोडलधाम पहुंचा छे बीजेपी अध्यक्ष सी आर पाटिल। खोडलधाम में योजाशे सी आर पाटिल नी रजत तुला। पहली बार कोई राजकीय आगेवान नी आ रीते रजत तुला योजाई रही छे। पाटीदार ज्ञाति जाति थी पर थई कामकाज करे छे तेवो संदेश आपवा माटे रजत तुलानुं आयोजन करायुं छे। सी आर पाटिल ने 105 किलोग्राम चांदी थी तोलवामां आवशे। तो सी आर पाटिल 3 दिवसना सौराष्ट्र प्रवास पर छे। खोडलधाम ते पहुंची चुक्या छे अने हवे टूंक समय में ज तेमनी रजत तुला अहींया ज करवामां आवशे। 105 किलोग्राम चांदी थी पाटिल ने तोलवामां आवशे। पाटीदारोनी अग्रणी संस्था खोडलधाम खाते आ विशेष आयोजन पाटीदार आगेवानोए घड़ी काढ्युं छे। हालमां पहुंची चुक्या छे खोडलधाममां सी आर पाटिल, જ્યાં રજત તુલાનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ દેશમાં સર્વોત્તમ બને એ પ્રકારની વ્યવસ્થા અમના સંસ્થાના પ્રમુખ શ્રી નરેશભાઈ અને સૌ આગેવાનો સમાજના આગેવાનોએ કરી છે। એની ભવ્યતા, એની વ્યવસ્થા, એમાં વિશ્વાસ, શ્રદ્ધા એ એટલો મોટો પાસું છે કે એની અંદર લાખો લોકો પોતાની વ્યથા માટે આવે છે અને હસતા હસતા જાય છે, કંઈક મેળવીને જતા હોય એ પ્રકારની આખી એની શ્રદ્ધા છે। હું માં ખોડલધામમાં મેં પ્રાર્થના કરી છે કે ભારતીય જનતા પાર્ટીને અને એના કાર્યકર્તાઓની અપેક્ષા પૂર્ણ કરે એના આશીર્વાદ મેં મેળવ્યા છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, શું છે વધુ અપડેટ? જે રીતે ખુરશી છે તેને પણ શણગારવામાં આવી છે અને તેની બિલકુલ બરાબર બાજુમાં ચાંદીને જે 107 કિલોની રજત તુલાનો એક આખા ચરાના કહી શકાય કે બોક્સ છે તે મૂકવામાં આવ્યા છે। બિસ્કિટ પ્રકાર રજત તુલા છે તેનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને હવે ગણતરીની પેટોમાં ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અહીંયા આવશે અને રજત તુલા યોજાશે। ચિરાગ સૌથી જે મહત્વ અહીંયા એક જે મુદ્દો આપવામાં આવી રહ્યો છે, જે લોકો રજત તુલાનું આયોજન કર્યું છે તે એક પ્રકારનું આયોજન છે કે જયારે કોઈ પણ પ્રમુખ આવતા હોય છે ત્યારે તે જ્ઞાતિ જાતિથી પર હોય છે અને જયારે વાત પાટીદારોની કરવામાં આવતી હોય છે તો સરદાર પટેલે જે રીતે રજવાડા એકઠા કર્યા હતા, તમામ લોકોને એક રાખ્યા હતા, ત્યારે પાટીદારો પણ સી આર પાટિલને એટલા જ સ્વીકારે છે, પાટીદાર સમાજમાં પણ સી આર પાટિલની એટલી જ સ્વીકૃતિ છે। આ તમામ મુદ્દાઓને એક મેસેજ મારફતે લોકો વચ્ચે પહોંચાડવા માટે રજત તુલાનો કાર્યક્રમ છે તેનું અહીંયા આયોજન થયું છે અને આપ જુઓ છો કે છેલ્લી ઘડીની તૈયારીઓ છે તે પણ અહીંયા ચાલી રહી છે। સી આર પાટિલ દ્વારા ખોડલધામના દર્શન કરવામાં આવ્યા, ખોડલધામના દર્શન કર્યા બાદ પણ તેમણે એવું કહ્યું કે તે પોતે અહીંયા પહેલી વાર આવ્યા છે પરંતુ તેમને એવું નથી લાગતું કે તે પ્રથમ વખતે આવ્યા છે અને જે પણ લોકો અહીંયા આવે છે તે પોતાની તકલીફ લઈને આવે છે પરંતુ ત્યારબાદ ખુશ થઈને જતા હોય છે એટલે કહી શકાય કે એક પ્રકારની એક આત્મવિશ્વાસ સાથે સી આર પાટિલ આગળ વધી રહ્યા છે અને તે આત્મવિશ્વાસને મજબૂત કરવાનું કામ પણ હાલમાં સૌરાષ્ટ્રમાં પાટીદારો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને તેના કારણે અહીંયા રજત તુલાનો કાર્યક્રમ છે તે આયોજવામાં આવ્યો છે, તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે ગણતરીની મિનિટોમાં સી આર પાટિલ પોતે અહીંયા ઉપસ્થિત રહેશે। કિંજલ, ખાસ વાત એ કરું કે ટૂંક સમયમાં રજત તુલાનું આયોજન ઘડી કઢાયું છે પરંતુ એમનો આખો જે પ્રવાસ છે તે ચોક્કસ વિવાદોમાં ઘેરાયો છે। સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, માસ્ક કોઈ પહેરતું નથી, આ દિવસે અથવા તો આ પ્રસંગે આવું ના થાય એવી કોઈ તકેદારી જોઈ શકો છો આપ સ્થળ પર? હંમેશા લગભગ એવું થતું હોય છે કે કોઈ પણ કાર્યક્રમ હોય છે તેમાં આહવાન જે કરવામાં આવે છે તો સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે, પરંતુ સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ જ્યારે પણ એકઠા થતા હોય છે અથવા કોઈ જગ્યા પણ એકઠા થતા હોય છે ત્યારે તે પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાવું એ મુશ્કેલ હોય છે અને લગભગ એ આખો આજે મુદ્દો છે તે સી આર પાટિલના પણ પ્રવાસમાં જોવા મળ્યો, એ પછી જૂનાગઢમાં હોય કે અન્ય કાર્યક્રમોમાં હોય, પરંતુ હા ચોક્કસ સી આર પાટિલની જે ટીમ છે તેમજ તેમનો જે આખો કાર્યક્રમનો જે ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે તેમના દ્વારા સતત એ પ્રકારનું અનાઉન્સમેન્ટ કરવામાં આવતું હોય છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, માસ્ક પહેરવામાં આવે અથવા તો અમુક જગ્યા પર અમુક લોકોથી પણ વધારે ગેધરિંગ ન થાય તેવી સતત જે સૂચનાઓ છે તે સી આર પાટિલ તરફથી આપવામાં આવતી હોય છે, પરંતુ અસ્વાભાવિક છે કેમ કે સૌરાષ્ટ્ર પ્રવાસ છે અને જરાક સૌથી મહત્વની વાત એ છે કે
પ્રવાસ બાદ ટીમ જાહેર થવાની છે તો તેને લઈને પણ કાર્યકર્તાઓ આવી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે. એક તરફ જોઈએ તો એક ચોક્કસ કેન્દ્ર રજતુરાના કાર્યક્રમમાં અંદાજિત કેટલા લોકો એક સાથે મોજુદ હશે? પહેલી વખત ખોડલધામમાં અત્યાર સુધી રજતુલા થઈ નથી. સોશિયલ ડિસ્ટન્સ ના કારણે અહીંયા જે મર્યાદાઓ છે તે રાખવામાં આવી છે, પરંતુ દ્રશ્યો આપ જુઓ, દ્રશ્યોની અંદર જોઈ શકાય છે. જો બિલકુલ જે વાત આપણે ચિરાગ કરી રહ્યા છીએ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ટૂંક સમયમાં ખોડલધામ ખાતે રજત તુલા સી આર પાટીલ ની કરાશે. 105 કિલોગ્રામ ચાંદી થી તેમને તોલવામાં આવશે. તો ખોડલધામમાં સી આર પાટીલ પહોંચી ચૂક્યા છે. પાટીદારો એ પાટીલને સ્વીકારશે આ પ્રકારનો એક સંદેશ પણ ચોક્કસ વહેતો મુકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર વોટ બેંક એ મજબૂત ગણાતી હોય છે, અને જ્યારે પાટીલની નિયુક્તિ થઈ ત્યારે જ પટેલ નહીં હવે પાટીલ આ પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ વહેતા થયા હતા. જોકે હવે પાટીદારો પણ પાટીલ ભાવને સ્વીકારશે આ પ્રકારનો એક સંદેશ આપવાનો પ્રયત્ન ખોડલધામમાંથી વહેતો મૂકવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. કેટલાક આગેવાનો દ્વારા રજત તુલા કરીને એ રજત પણ મંદિરના નિર્માણમાં મંદિરને અર્પણ કરવાના છે. આપને લાગે છે કે તમામ જે મંદિરોના દર્શન થઈ રહ્યા છે તો તમામ આપની જે સંકલ્પ લીધો છે એમાં તમામ જગ્યા પર ક્યાંક આશીર્વાદ મળશે? મને બધેથી જે આશીર્વાદ પ્રાપ્ત થયો છે એના કારણે મારો આત્મવિશ્વાસ બેવડાયો છે. એક સ્પષ્ટ રીતે પોતે માને પણ છે કે તમામ જગ્યા પર આશીર્વાદ મળ્યો છે અને આશીર્વાદના કારણે જ આત્મવિશ્વાસ બેવડાયો પણ છે. પહેલીવાર આવ્યા છે પરંતુ પહેલીવાર જેવું નથી લાગતું, અને રજત તુલા છે એના જે આગ્રણીઓ છે તેમણે રાખી છે અને તેની માટે પણ એ આભાર વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે કિંજલ મિશ્રા.